नमस्ते विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनु स्वागत छे। आजे आपणे धोरण 8 विषय गणित एमां 12मुं प्रकरण छे घात अने घातांक एना विषे माहिती मेळवशो। आपणे विद्यार्थी मित्रों आनी पहेलाना जे विडियो हता एमां आपणे स्वाध्याय पोथीना 1-6 नंबरना प्रश्नो छे एना विषे माहिती मेळवी लीधी छे। तो आजे आपणे स्वाध्याय पोथीमां पेज नंबर 31 पर दाखला नंबर 7 छे एना विषे माहिती मेळवशुं। तो सौथी पहेला आपणे पहेलो दाखलो छे ए गणीशुं। पहेला दाखलानी शुं रकम छे? ए ने 6 × 3 ઘાત × a ને 2 × 8 ઘાત × a ને −3 × 4 ઘાત છેદમાં a ને 2 × 5 ઘાત × a ને 5 × 2 ઘાત। તો સૌથી પહેલાં આપણે શું કરીશું? ઘાતોનો ગુણાકાર કરી અને કૌંસ છે એને છૂટા પાડીશું। તો a ની 6 × 3, 6 × 3 કેટલા થાય? 18, એટલે a ની 18 ઘાત ગુણ્યા a ની 2 × 2 = 16, 2 × 8 એટલે 2 × 8 કેટલા થશે? 16 થશે, એટલે a ની 16 ઘાત ગુણ્યા a ની 3 × 4, 3 × 4 કેટલા થશે? 12, પણ નિશાની કેવી આવશે? માઇનસ, ઋણની આવશે, કેમ કે 3 છે એ કેવા છે? માઇનસ છે, એટલે a ની −12 ઘાત છેદમાં a ની 2 × 5 એટલે 10 ગુણ્યા a ની 5 × 2 એટલે a ની કેટલી થશે? 10 ઘાત થશે। હવે આ બધામાં આધાર છે એ કેવા છે? સરખા છે, અને ઘાતોનો શું થશે? સરવાળો થશે, એટલે 18 + 16 અને 12 છે એ કેવા છે? ઓછા છે, એટલે 1 શું કરીશું આપણે? માઇનસ કરવામાં આવશે, −12 છેદમાં a ની 10 ઘાત + 10 ઘાત। હવે 18 અને 16 બેનું શું થશે? સરવાળો થશે, જ્યારે 12 છે એ શું થશે? માઇનસ થશે। તો 16 × 2 = 32, 32 × 34 એટલે a ની કેટલી? 34 ઘાત − 12 ઘાત છેદમાં a ની કેટલી થશે? 10 × 10 = 20 ઘાત। હવે 34 છે, 34માંથી 12 જાય તો કેટલા આવશે? a ની 22 ઘાત છેદમાં a ની 20 ઘાત। હવે 20 ઘાત છે, છેદમાં છે, કેવી છે? પ્લસ છે, અંશમાં ઉપર લઈ જાય તો કેવી થઈ જશે? માઇનસ થઈ જશે, એટલે a ની 22 ઘાત − 20। આધાર તો સરખા જ છે, એટલે આપણે લખીશું એમને એમ જ। એટલે હવે 20 છે, 22 છે, 22માંથી 20 છે કેવા? બાદ થશે, તો a ની કેટલી ઘાત આવશે? 2 ઘાત। તો a ની 2 ઘાત એ શું થઈ જશે? આપણો જવાબ થશે। હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ। a ની −7 ઘાત ભાગ્યા a ની 15 ઘાત કૌંસ પૂરું ભાગ્યા a ની 6 − 4 અને છેદમાં a નો વર્ગ। તો આ પહેલાં કૌંસ છૂટો પાડીએ શું? તો a છે એની કેટલી આવશે? −7, અને આ ભાગાકાર છે એટલે એ પર શું થશે? માઇનસ થશે, −7 × 15 ઘાત ભાગ્યા a ની 6 × 24, પણ 6 કેવા છે? માઇનસ છે, એટલે 24 છે એ પણ કેવા આવશે? માઇનસ આવશે, છેદમાં a નો વર્ગ। 15 અને 7 બેનું શું થશે? સરવાળો થશે, ઓછે ઓછે વધતા મોટા પદની નિશાની। તો 15માં 7 નાખીએ તો કેટલા આવશે? 22, પણ કેવા આવશે? માઇનસ, ભાગ્યા a ની કેટલી થશે? 24 ઘાત, બરાબર, એ પણ કેવી છે? માઇનસ છે, છેદમાં a નો વર્ગ। હવે ભાગાકાર છે, 24 છે, અહીંયા માઇનસ છે, આપણે આ બાજુ લેશું તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે a ની −22 ઘાત + 24 ઘાત છેદમાં a નો વર્ગ। હવે 24 છે, 24માંથી 22 જાય, ઓછે વધે ઓછા મોટા પદની નિશાની। તો 24માંથી 22 જાય તો કેટલા આવશે? 2 વધશે, તો a ની 2 ઘાત છેદમાં શું આવશે? a ની
बे घात। हवे आ बे घात छे ए अंशक छेद में छे केवी छे प्लस छे ऊपर ले जाए तो माइनस एटले ए नी बे ओछा बे घात बराबर शू थशे ए नी शून्य घात अने कोईपण शून्य घात एटले जवाब शू आवशे एक। तो आ दाखलानो पण आपणे जवाब शू मळशे एक मळशे। त्यारबाद हवे त्रीजो दाखलो आपणे जोईए। त्रीजा दाखलानी रकम शू छे ए नो वर्ग गुणिया छ ए नो घन गुणिया आठ भाग्या ए नी छ घात अने गुणिया पांच छेद में ए नी बे घात गुणिया त्रण घात। हवे ए नी घात छे एनो शू थशे पहेला गुणाकार करीशू तो ए नी बे गुणिया छ एटले केटली बार घात थशे गुणिया ए नी तन गुणिया आठ त्रण अठा केटला चौवीस थशे भाग्या ए नी छ पचा केटला थशे त्रीस थशे छेद में बे तेरी ने छ तो एनी केटली थशे छ घात थशे। हवे आ बे नो शू थशे सरवाळो थशे ने ओलू शू थशे माइनस थशे तो एनी बार वत्ता चौवीस अने भागाकार में छे एटले ओला केवा थशे माइनस थशे। हमणा एमने एम राखीशू आपणे एनी छ घात। बार अने चौवीस बेनो शू करीशू सरवाळो तो एना छत्रीस घात भाग्या एनी त्रीस घात छेद में एनी छ घात। हवे त्रीस छे आ प्लस छे आ बाजू आवशे तो केवा थई जशे माइनस एटले एनी छत्रीस घात ओछा त्रीस छेद में केटला आवशे एनी छ। हवे छत्रीस माथी त्रीस जाए तो केटला वधशे एनी छ घात अने छेद में केटला आवशे एनी छ घात। आ छ घात छे केवी छे अहीं नीचे प्लस छे हवे ऊपरनी तरफ जशे तो शू थई जशे माइनस थशे एटले एनी छ ओछा छ बराबर शू थशे एनी शून्य घात। कोईपणनी शून्य घात एटले एनो जवाब शू आवशे एक। એટલે ત્રીજા દાખલાનો જવાબ પણ શું આવશે આપણે એક આવશે। ત્યારબાદ હવે ચોથો દાખલો આપણે જોશું। ચોથા દાખલાની રકમ શું છે એ ની માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એની માઇનસ બે કૌંસની બારે છ ગુણ્યા એની છ કૌંસની બારે પાંચ છેદમાં એનો ઘન। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કૌંસ છૂટા પાડીશું તો એ ની ત્રણ પચા કેટલા થાય ત્રણ પીચા પંદર પણ કેવા આવશે માઇનસ આવશે કેમ કે ત્રણ છે એ પણ કેવા છે માઇનસ છે। એવી જ રીતે હવે આ એનું બે ગુણ્યા છ બે છ બાર પણ બે છે એ કેવા છે અહીંયા માઇનસ છે તો અહીંયા એની બાર ઘાત આવશે એ પણ કેવી આવશે માઇનસ આવશે ગુણ્યા છ પીચા ત્રીસ તો એ કેવા આવશે પ્લસ આવશે અને છેદમાં એનું ઘન એ એમને એમ લખીશું। હવે ઓછી ઓછી વત્તા થશે મોટા પદની નિશાની તો એની પંદર અને બાર બેનો સરવાળો કરીએ તો આપણે કેટલા સત્યાવીસ આવશે ગુણ્યા એની ત્રીસ ઘાત છેદમાં એનો ઘન બરાબર। હવે આધાર સરખા છે એટલે એક વખત લખીશું। હવે ત્રીસ છે ત્રીસમાંથી સત્યાવીસ છે શું કરશું આપણે બાદ કરીશું છેદમાં એનો ઘન। કેમ કે સત્યાવીસ છે એ કેવા છે માઇનસ છે અને ત્રીસ છે એ કેવા છે પ્લસ છે। હવે ત્રીસ છે ત્રીસમાંથી સત્યાવીસ જાય તો કેટલા વધશે ત્રણ વધશે તો એનો ઘન છેદમાં એ કેટલા આવશે એનો ઘન। હવે આ કેવા છે છેદમાં છે પ્લસ છે ઉપર જાય તો કેવા થઈ જશે માઇનસ એટલે ત્રણ ઓછા ત્રણ એટલે કેટલી આવશે એની શૂન્ય ઘાત અને કોઈ પણની શૂન્ય ઘાત એટલે જવાબ શું આવે એક આવશે। તો આ આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે। હવે આપણે પાંચમો દાખલો જોશું। પાંચમો દાખલો છે તમારી સ્વાધ્યાય પોથીના પેજ નંબર બત્રીસ પર છે। રકમ જોશું એનો ઘન બીનો માઇનસ બે ઘાત આખા કૌંસમાં માઇનસ બે ગુણ્યા એની ચાર ઘાત બીની બે ઘાત અને આખા કૌંસનો વર્ગ ભાગ્યા એનો વર્ગ અને બીની આઠ ઘાત। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કૌંસ છૂટો પાડી લઈશું તો આ એ છે એ ત્રણ અને બે બેનો શું થશે
गुणाकार थशे तो तन दू के आवशे छ पर छ केवा आवशे माइनस केम के बे छे ई केवा छे माइनस छे एटले तन दू छ अने निशानी केवी आवशे माइनस नी गुणिया बी नी बे बे चार ओछे ओछे वत्ता एटले बी नी केटली घात आवशे चार घात अने केवी आवशे प्लस आवशे हवे एवी ज रीते ए नी आ केटला छे चार अने आया केटला छे बे तो चार दू आठ तो एनी केटली घात आवशे आठ घात आवशे गुणिया बी नी बे ने बे चार बी नी केटली घात आवशे चार ભાગાકારની આ બાજુ એમને એમ રાખીશું એનો વર્ગ અને બીની આઠ ઘાત હવે શું કરીશું એની વાળા છે એની ઘાત બધી આપણે ભેગી કરીશું તો આ એ છે એ કેટલા છે અહીંયા માઇનસ છ છે ને અહીંયા એની છે એ કેટલી ઘાત છે આઠ ઘાત છે તો ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની તો આઠમાંથી છ જાય તો કેટલા આવશે બે આવશે અને બે કેવા આવશે પ્લસ આવશે ગુણ્યા બીની ઘાતોનો શું થશે સરવાળો થશે તો આએ પ્લસ છે આએ પ્લસ છે તો ચાર ને ચાર કેટલા થશે આઠ થશે તો બીની કેટલી ઘાત થશે ચાર વત્તા ચાર અને એનો વર્ગ બીની આઠ ઘાત એ આપણે એમરેમ રાખીશું એનો વર્ગ ગુણ્યા બીની ચાર ને ચાર કેટલી આઠ ઘાત અને હવે આપ જે ભાગાકારમાં છે આપણે અહીં છેદમાં લઈ લઈશું એનો વર્ગ ગુણ્યા બેની આઠ ઘાત તો હવે અંશમાં એનો વર્ગ છે છેદમાં એનો વર્ગ છે બે સરખા છે તો શું થશે ઉડી જશે એવી જ રીતે બીમાં બેની આઠ ઘાત છે અંશમાં અને છેદમાં પણ બેની આઠ ઘાત છે તો એ બંને પણ શું થશે ઉડી જશે એટલે બધું ઉડી જતા જવાબ શું આવશે એક આવશે તો પાંચમા દાખલાનો જવાબ શું મળશે આપણને એક મળશે હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો એમાં રકમ શું છે ત્રણ એક્સ એની માઇનસ બે આખા કાઉસની બે ગુણ્યા બે એક્સ એનો ઘન અને આખા કાઉસ ઉપર ચાર ઘાત ભાગ્યા બાર એક્સની ચાર ઘાત અને કાઉસ પર વર્ગ છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું કાઉસ એમને છૂટો પાડીશું તો ત્રણ છે એનો બે હારે કરશું તો ત્રણનો પણ વર્ગ થશે ગુણ્યા એક્સની બે બે ચાર પણ કેવા આવશે માઇનસ ચાર ગુણ્યા બેની કેટલી ચાર ઘાત થશે ગુણ્યા એક્સની ત્રણ ચોક બાર એટલે બાર થશે ભાગાકારની નિશાની બાર એમને બારનો શું થશે વર્ગ થશે કેમ કે આખા કૌંસમાં બાર છે એટલે અને ગુણ્યા એક્સની કેટલી થશે ચાર દૂને આઠ એટલે બારનો વર્ગ અને એક્સની આઠ ઘાત હવે આપણે જે આંકડા છે એને શું એમને એમ રાખીશું ત્રણનો વર્ગ ગુણ્યા બેની ચાર ઘાત હવે એક્સમાં આ કેવી છે બાર ઘાત છે પ્લસ છે અને ચાર ઘાત છે એ કેવી છે માઇનસ છે ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની તો બારમાંથી ચાર જાય તો કેટલા આવશે આઠ આવશે એટલે એક્સની આઠ ઘાત ભાગ્યા બાર છે બારના કેટલા બે ભાગ પડે ચાર ગુણ્યા ત્રણ એનો વર્ગ અને એક્સની આઠ ઘાત ત્રણનો વર્ગ ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા એક્સની આઠ ઘાત એ શું કરીશું આપણે એમને એમ રાખીશું હવે અહીંયા કાઉસ છોડીએ તો અહીંયા શું થશે ચારનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ અને ગુણ્યા એક્સની આઠ ઘાત હવે આ છે જે શું લખીશું આપણે નીચે લખીશું તો અંશની જે રકમ આવશે ત્રણનો વર્ગ ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા એક્સની આઠ ઘાત એ એમને એમ લખીશું અને હવે આ ભાગાકાર છે એ આપણે શું લખીશું છેદમાં ચારનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા એક્સની આઠ ઘાત હવે ચારનો વર્ગ છે તો ચારના પણ કેટલા ભાગ પડે હા પડે તો કઈ પહેલાં અંશ એમને એમ રાખીશું ત્રણનો વર્ગ ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા એક્સની આઠ ઘાત હવે ચાર છે ચારના બે ભાગ પડે બે ગુણ્યા બે અને એનું શું થઈ જશે વર્ગ થઈ જશે ગુણ્યા ત્રણનો વર્ગ અને ગુણ્યા એક્સની ઘાત આઠ એમને રાખીશું બરાબર હવે ત્રણનો વર્ગ ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા એક્સની આઠ ઘાત
હવે આ બે આની પણ બે ઘાત થશે અને આની પણ શું થશે બે ઘાત થશે તો બે ને બે કેટલે થઈ જશે ચાર ઘાત થઈ જશે કેમ કે આની ઉપર વર્ગ છે તો આ બે અહીંયા આવશે અને આની ઉપર પણ બેનો વર્ગ થશે બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા એક્સની આઠ ઘાત બરાબર બે આધાર છે એ કેવા આપણે સરખા છે એટલે એક વખત લખીશું ઉપરનું એમને એમ લખીશું ત્રણનો વર્ગ બેની ચાર ઘાત ગુણ્યા એક્સની આઠ ઘાત હવે અહીંયા આધાર છે કેવા છે સરખા છે એટલે બે અને ઘાતોનો સરવાળો બે ને બે કેટલી થઈ જશે ચાર ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા એક્સની આઠ ઘાત તો હવે જોઈએ અંશમાં એ ત્રણનો વર્ગ છે છેદમાં એ ત્રણનો વર્ગ સરખું છે એટલે શું થઈ જશે ઉડી જશે એવી રીતે બેની ચાર ઘાત અંશમાં પણ છે અને છેદમાં પણ બેની ચાર ઘાત એટલે એ બંને પણ ઉડી જશે અંશમાં એક્સની આઠ ઘાત છે છેદમાં એક્સની આઠ ઘાત છે એ કેવી છે સરખી તો એ પણ શું થઈ જશે ઉડી જશે તો જવાબ આપણનો શું બધું ઉડી જતાં કંઈ વધતું નથી એટલે જવાબ શું આવશે આપણો એક આવશે તો આ છઠ્ઠા દાખલાનો પણ જવાબ શું આવશે એક આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું આ પ્રકરણ 12 છે એના સ્વાધ્યાય પોથીના જે દાખલા હતા એ પૂરા થઈ ગયા ત્યારબાદ હવે પ્રવૃત્તિના દાખલા છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોશું અસ્તું